Ratanchar, Gonit. विद्यार्थी मित्रों આપણે અહીંયા આકૃતિમાં સરખા ભાગ કરવાના છે. તો સૌ પ્રથમ આકૃતિ છે રોટલીના બે ભાગ કરતા. તો અહીંયા રોટલીના એક સરખા બે ભાગ કરેલા છે. બીજો પ્રશ્ન છે સફરજનના ચાર ભાગ કરતા. તો અહીંયા સફરજનના ચાર ભાગ કરેલા છે. આગળનો પ્રશ્ન છે લંબચોરસના પાંચ સરખા ભાગ કરતા. તો અહીંયા લંબચોરસના બે રીતે સરખા ભાગ કરે છે. અહીંયા પાંચ આડી લીટી દોરીને ભાગ પાડેલા છે અને અહીંયા પાંચ ભાગ ઊભી લીટી દોરીને કરેલા છે. તો અહીંયા કહ્યું છે કે રોટલીના બે ભાગમાંથી એકમાં લાલ રંગ પૂરો. તમારે અહીંયા લાલ રંગ પૂરવાનો છે. અહીંયા રોટલીમાં લાલ રંગ પૂરીશું ગમે તે એક ભાગ. હવે બીજી આકૃતિમાં કહ્યું છે સફરજનના ચાર ભાગમાંથી એકમાં પીળો રંગ પૂરો અને એકમાં લીલો રંગ પૂરો. એકમાં અહીંયા આપણે પીળો રંગ પૂરીશું, એકમાં લીલો રંગ પૂરીશું. ત્રીજા પ્રશ્નમાં લંબચોરસના પાંચ ખાના છે તેમાંથી એકમાં કાળો રંગ, એકમાં લીલો, એકમાં પીળો અને બેમાં લાલ રંગ પૂરો. તમે એવી રીતે રંગ અલગ અલગ પૂરો અને એના ઉપરથી આપણે એક પ્રવૃત્તિ અહીંયા જોઈએ કે અહીંયા લંબચોરસમાં કુલ છ ભાગ પાડેલા છે. તો એમાં છ માં અહીંયા લીલો રંગ પૂરો, એક બે અને ત્રણ ખાનામાં વાદળી રંગ અને આ બે ખાનામાં લાલ રંગ પૂરો. ત્યારબાદ આપણે જોઈશું કે લંબચોરસમાં લીલા રંગ દ્વારા રોકાતી જગ્યાનો ભાગ. લીલો રંગ એક ખાનામાં છે અને કુલ ભાગ છ છે એટલે એક ષષ્ઠમાંશ લખીશું. જ્યારે વાદળી રંગ દ્વારા રોકાતી જગ્યા, તો વાદળી રંગ ત્રણ ખાનામાં છે એથી આપણે ત્રણ ષષ્ઠમાંશ લખીશું. કુલ ભાગ છ છે એટલે નીચે આપણે છ જ લખીશું. તથા લાલ રંગ દ્વારા રોકાતી જગ્યા, તો લાલ રંગ બે ખાનામાં છે તેથી આપણે ઉપર બે લખીશું અને નીચે કુલ ભાગ છ એટલે બે ષષ્ઠમાંશ લખીશું. હવે બાળકો આ જ વસ્તુ એક અલગ ઉદાહરણ દ્વારા જોઈએ કે અહીંયા અંજનાબેન પાસે એક રંગીન પેનનું બોક્સ છે. એમાં અલગ અલગ પેનો છે. તો ચાલો જોઈએ કોને કેટલી પેન આપી. હરેશભાઈને બે પેન આપી. તો તેમનો અપૂર્ણાંકમાં આપણે લખીએ હરેશભાઈને આપવામાં આવેલી પેન બરાબર બે છેદમાં સાત. કુલ સાત પેન હતી તેથી આપણે નીચે સાત લખીશું. હવે તીર્થભાઈને ત્રણ પેન આપી છે તો આપણે તેમાં લખીશું ઉપર ત્રણ અંશમાં અને નીચે છેદમાં સાત, ત્રણ સપ્તમાંશ. તો અંજનાબેન પાસે કેટલી પેન હતી? તો આપણે ત્રણ વત્તા બે પેન આપી, પાંચ સપ્તમાંશ પેન આપી દીધેલી છે. સાતમાંથી પાંચ પેન પેન બાદ કરો છો તો બે પેન વધે છે એટલે કે અંજનાબેન પાસે બે સપ્તમાંશ પેન વધી. ચાલો જોઈએ હવે એક આગળનું ઉદાહરણ. હવે આપણે જોઈશું બાળકો અહીંયા આપણને એક ચોરસ આપેલો છે. આ ચોરસની અંદર કેટલાક અલગ અલગ ભાગ કરેલા છે. ઊભી લીટી, આડી લીટી, ઝીણી આડી લીટી, આછો રંગ, કાળો રંગ કરેલો છે. એ ભાગ કેટલી જગ્યા રોકે છે તે આપણે જોઈશું. તો અહીંયા આપણે પહેલા વિચારીશું કે કુલ સોળ ભાગ છે. હવે આવા ખાના વાળો ભાગ કેટલો છે? તો આવા ત્રણ ખાના છે, એક બે અને ત્રણ. એનો ભાગ આપણે લખીશું ત્રણ છેદમાં સોળ. હવે આવી આછી આડી લીટીનો જોઈશું. આવા બે ખાના છે, એક અને બે. એનો ભાગ થશે બે છેદમાં સોળ. હવે આવા આછા ગ્રે કલરના ખાના જોઈશું. એ ચાર ખાના છે, એક બે ત્રણ અને ચાર.
ખાનામાં કોઈ રંગ આપેલો નથી એટલે આપણે ચાર ખાના ગણીશું, અને કુલ ભાગ 16 એટલે 4 છેદમાં 16 થશે. ત્યારબાદ ઊભી લીટીનો ભાગ 2 છેદમાં 16, કાળો ભાગ 2 છેદમાં 16 અને આડી લીટીનો ભાગ 2 છેદમાં 16 થશે. હવે ઉપરની પ્રવૃત્તિ પ્રમાણે દરેક સંખ્યાના આપણે અપૂર્ણાંક લખીશું. અહીંયા તમે જુઓ કે જે આકૃતિ આપેલી છે તેના નીચે આપણે તેનો અપૂર્ણાંક ભાગ લખી દીધો. હવે આ બધી જ સંખ્યાઓ સમછેદી છે, નીચે આપણે છેદમાં 16 જ લખીશું અને ઉપરની સંખ્યાનો સરવાળો કરી દઈશું. 3 વત્તા 2 વત્તા 4 એમ આપેલી સંખ્યાનો આપણને કયો અપૂર્ણાંક ભાગ મળે છે? તો તે છે 15 છેદમાં 16. ચાલો હવે ભાગ પાડવાની એક બીજી પ્રવૃત્તિ જોઈ લઈએ. અહીંયા આ પીપળામાં એક સરખા 15 ભાગ આપેલા છે. હવે 15 ભાગમાંથી અલગ અલગ રંગ પૂરવાનો છે. એક તૃતીયાંશ ભાગમાં લાલ રંગ પૂરવાનો છે, તેના ઉપરથી લીટી વાળા ભાગ આપણે શોધીશું. તો અહીંયા જોઈશું કુલ ભાગ 15 છે અને એક તૃતીયાંશ ભાગમાં આપણે રંગ પૂરવાનો છે, એટલે 15 ગુણ્યા 1/3 કરીશું. અહીંયા પુસ્તકમાં તમારે ઉપર 1 છાપવાનું રહી ગયેલું છે, જે ધ્યાને લેશું. એટલે આપણે અહીંયા છેદ ઉડાડીશું, 5 તરી 15 અહીંયા એટલે પીપળાના કુલ આવા 5 ભાગમાં આપણે લાલ રંગ પૂરીશું. પાંચ બાળકો તમારે રંગ પૂરી દેવાના છે. હવે લીલો રંગ પૂરવાનો છે કેટલા ભાગમાં? તો 1/5 ભાગ, 1/5 ગુણ્યા કુલ ભાગ 15 હતા એટલે ગુણ્યા 15 કરીશું. 5 તરી 15 થશે, તો એમાં કુલ ભાગ જે છે એના સાથે ભાગાકાર કરતા આપણને 3 ભાગ મળે છે. તો આપણે 3 ભાગમાં લીલો રંગ પૂરીશું આ રીતે. હવે રંગ કર્યા વગર બાકી રહેલ ભાગની સંખ્યા શોધીશું. ટોટલ 15 ભાગ હતા, એમાંથી 8 ભાગ જતા રહે, 5 ભાગ આ, 3 ભાગ. 15માંથી 8 જાય ત્યારે 7 ભાગ વધે છે. જે અહીંયા 7 ભાગ વધ્યા તેમાં આપણે લીલો રંગ પૂરીશું, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોડકા જોડવાના છે. બાળકો તમારે ભાગ ઓળખવાનો છે કે ષટકોણનો કયો ભાગ અહીંયા આપેલો છે. તો આપણે જોઈએ ટોટલ 6 ભાગ આપેલા છે. તો પ્રથમ કયો ભાગ તે જોઈશું. આ 6 ભાગમાંથી પ્રથમ આકૃતિમાં એક જ ભાગ દર્શાવેલો છે, એ તેને અપૂર્ણાંક તરીકે કેવી રીતે દર્શાવીશું? તો આપણી પાસે 1 છે અને કુલ ભાગ 6 છે, તો તેને 1/6 કહીશું. આપણે તેને 1/6 સાથે જોડીશું. હવે બીજી આકૃતિમાં જોઈશું કે 1, 2 અને 3 ભાગ આપેલા છે. ટોટલ 6 ભાગ હતા, તો એને 3/6 સાથે જોડીશું. આ આકૃતિમાં જુઓ, ત્રીજી આકૃતિ 1, 2, 3 અને 4 ભાગ આપેલા છે. વેરી ગુડ, તેને આપણે 4/6 કહીશું. ચોથી આકૃતિની અંદર કેટલા ભાગ છે બાળકો? વેરી ગુડ, 5 ભાગ છે, એને આપણે 5/6 સાથે જોડીશું. અને પાંચમી આકૃતિ જે છે તેમાં આખી આખી આકૃતિ આપી દીધેલી છે, એટલે કે 6 એ 6 ભાગ આપી છે, એને આપણે 6/6 એટલે આખી ભાગ તરીકે દર્શાવીશું.
હવે આપણે જોઈએ કે દિનેશ કાકાએ પિઝા મંગાવ્યા અને ઘરના બાળકોને વેચ્યા છે. બધાને કેટલો ભાગ મળ્યો તે શોધવાનું છે. તો બાળકો આપણે જોયું કે અહીંયા આશુતોષભાઈને કેટલો ભાગ આપ્યો, તો બે ભાગ આપ્યો. પપ્પુભાઈને ત્રણ ભાગ આપ્યા છે અને આશીષભાઈએ એક ભાગ મળ્યો. દિનેશ કાકા પાસે કેટલો ભાગ વધ્યો હશે? આપણે જોઈશું કે પિઝામાં, તમે ખાધા છે ને બાળકો પિઝા, કે પિઝામાં 8 ભાગ કરેલા આવે છે. તો કુલ 8 ભાગ હતા, તેમાંથી આશુતોષભાઈને 2 અષ્ટમાંશ ભાગ મળે છે. પપ્પુભાઈને 3 અષ્ટમાંશ, કારણ કે પપ્પુભાઈને 3 ભાગ મળ્યા, પણ કેટલામાંથી? 8 માંથી. 8 છેદમાં હશે અને મેળવેલો ભાગ ઉપર 3 હશે. આશીષભાઈને 1 અષ્ટમાંશ મળશે, એટલે 3 ને 2, 5 ને 6 ભાગ જતા રહ્યા 8 ભાગમાંથી. તો 8 માંથી 6 જાય તો દિનેશ કાકા પાસે કેટલા વધ્યા? વેરી ગુડ, 2 અષ્ટમાંશ વધશે. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે ગોમતી બા પોતાની દીકરીઓ માટે 3 ડઝન બંગડી લાવ્યા છે. દરેક દીકરીને એમની બંગડી વેચી, કોના ભાગમાં કેટલી બંગડી આવી તે જોઈએ. તો ગોમતી બાઈ 3 ડઝન બંગડીમાંથી હંસાબેન, સરોજબેન અને રેખાબેનને સરખે ભાગે વેચી છે, 3 ભાગ કર્યા. હવે આપણે 3 ભાગમાંથી સરખા ભાગે જોઈએ તો 1 1 ડઝન ત્રણે બહેનોની બંગડી જશે. આપણે બાળકો યાદ રાખીશું કે 1 ડઝનમાં 12 નંગ હોય. 3 ડઝનમાં 12 તરી 36 નંગ. એટલે સૌ પ્રથમ સરોજબેન, હંસાબેન ને રેખાબેનનો ભાગ મળ્યો, તો દરેકને 1 ડઝન એટલે કે 12 12 નંગ બંગડી મળે છે. હવે તેમાંથી તેમણે એમની છોકરીઓને આપી. તો સરોજબેને પણ 2 સરખા ભાગ કર્યા, હંસાબેન અને રેખાબેને એમની છોકરીઓને સરખા સરખા ભાગે વેચી. હવે જો 12 નંગ હતી તો એમાંથી નીચે 6 6 નંગ ભાગમાં આવશે. આમ દરેકને 6 6 બંગડી ભાગમાં આવશે. તો ચાલો પ્રશ્નો જોઈએ તેના ઉપરથી. ગોમતી બા પાસે કુલ કેટલી બંગડી હતી? તો 3 ડઝન ગુણ્યા 12, 36 બંગડી. સરોજબેનને કેટલામો ભાગ મળ્યો? સરોજબેનને 12 બંગડી મળી. 12 પર આપણે અંશમાં લખીશું અને 36 છેદમાં લખીશું, કારણ કે કુલ બંગડી 36 હતી. અહીં આપણે ભાગ ચલાવીશું, 12 તરી 36, નીચે અહીંયા 3 વધશે. અહીંયા સરોજબેનને 1/3 ભાગ મળે છે. હંસાબેનના ભાગમાં કુલ 12 નંગ બંગડી આવી, 1 ડઝન. રંજનબેન પાસે કુલ 6 બંગડી આવી. અહીંયા તમે નીચેના ચાર્ટમાં જુઓ દેખાય છે. ભૂરીબેન પાસે હંસાબેનની બંગડીનો કેટલો ભાગ આવ્યો? હંસાબેન પાસે 12 હતી તો ભૂરીબેન પાસે 6 આવી, એનાથી અડધી આવી, એટલે 1/2 ભાગ. અરુણાબેન પાસે કેટલા નંગ બંગડી આવી? જો અહીંયા આપેલું છે 6 બંગડી. હવે ગોમતી બા પાસેની કુલ બંગડીમાંથી કેટલામો ભાગ અરુણાબેનને મળ્યો? તો અહીંયા આપણે જોઈએ કે ગોમતી બા પાસે 36 બંગડી હતી, એમાંથી એમને 6 બંગડી મળી છે અરુણાબેનની. અહીંયા આપણે છેદ ઉડાડીશું, છાયો છાયો 36. ટોટલ 36 બંગડીમાંથી એમને 6 બંગડી મળે છે, એટલે કે 6ઠો ભાગ મળે છે. એની અપૂર્ણાંક સ્વરૂપે 1/6 ભાગ લખીશું. બાળકો તમે પણ આ જ રીતે બંગડીનું તમારા ઘરે માતા પિતા કે ભાઈ બહેનને અલગ અલગ ભાગ બનાવીને બતાવી શકો છો. હવે બાળકો ચલો ધર્મિષ્ઠાબેનની એક સરસ મજાની વાર્તા કહી. તમને ગમે છે ને વાર્તા સાંભળવી? આ વાર્તા સાંભળીને બાળકો તો રાજી થઈ ગયા. ધર્મિષ્ઠાબેને બધાને ચોકલેટ આપી છે. હવે કલ્પેશ અને મિલનને 1/4 ભાગની ચોકલેટ આપી, રાજેશ અને મુકેશને 1/3 ભાગની ચોકલેટ આપી.
તો રાજેશને કેટલી ચોકલેટ આપી હશે? હવે અહીંયા આપ જોઈશું કે ચાર ભાગ કરે તો આ બધામાંથી એક એક આપી, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ મુકેશને ચોકલેટ આપી. એક તૃતીયાંશ ભાગની, કારણ કે ટોટલ 12 ચોકલેટ હતી, 12 માંથી એક તૃતીયાંશ ભાગ તમે શોધશો તો 4 ચોકલેટ મળશે. અહીંયા 4 ચોકલેટ આપે છે અને અહીંયા એક ચતુર્થાંશ ભાગ એટલે કે ચોથો ભાગ 12 નો 3 ચોકલેટ આપે છે. એટલે કલ્પેશની 3 ચોકલેટ, કેસની 4 ચોકલેટ, ટોટલ 7 ચોકલેટ આપી દે છે. હવે એમની પાસે 12 ચોકલેટ હતી, 12 માંથી 5 7 બાદ કરો તો આપણને 5 મળે છે. તો રાજેશને 5 ચોકલેટ બાકી રહી. આપણે તમે અહીંયા ગુણાકાર કરી દેવાનો, એક ચતુર્થાંશ ગુણ્યા 12, એ રીતે છેદ ઉડાડીને 4 × 12 તમે ચોકલેટ નો ભાગ શોધી શકશો. હવે આપણે નીચેની પ્રવૃત્તિમાં જોઈએ કે એક આકૃતિમાં આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે ભાગના, અને તે કયો ભાગ દર્શાવે છે તે શોધવાનું છે. અહીંયા આપણને જે લંબચોરસ આપેલો છે તેનો એક જ ભાગ છે આખો, તો એક દર્શાવેલો છે. અહીંયા તેના બે ભાગ કર્યા છે, નીચે આપણે બે લખીશું, ઉપર એક એક તૃતીયાંશ ભાગ આ દર્શાવે છે. ટોટલ બે ભાગ કર્યા એટલે નીચે આપણે બે લખીશું. એ જ રીતે અહીંયા એક લંબચોરસના 4 ભાગ કર્યા છે, એક ભાગ દર્શાવવા તમે એક ચતુર્થાંશ લખો. એના પછીની આકૃતિ જુઓ કે અહીંયા લંબચોરસના 8 ભાગ કરેલા છે, તો પ્રત્યેક ખાના માટે આપણે એક અષ્ટમાંશ લખી શકીશું. ટોટલ 8 ભાગે નીચે 8 લખીશું અને એક ખાનાનો 1. હવે છેલ્લી આકૃતિમાં ટોટલ 16 ખાના કરેલા છે, છેદમાં 16 લખીશું અને એક ખાનાનો ભાગ લખવા માટે આપણે ઉપર 1 દર્શાવીશું. હવે એ જ રીતે અહીંયા જુઓ તો અહીંયા આખું એક ખાનું છે, તેથી 1 દર્શાવેલું છે, પરંતુ અહીંયા 1, 2 અને 3 ભાગ કરેલા છે, છેદમાં 3 લખીશું અને પ્રત્યેક ખાનાને આપણે 1/3 વડે દર્શાવીશું. બીજી નીચેની બીજી લીટીમાં જુઓ કે 6 ભાગ કરેલા છે, છેદમાં આપણે 6 લખીશું અને એક ખાનાનો ઉપર 1, એટલે આવા ટોટલ 1/6, 1/6. તમે 6 વખત સરવાળો કરો તો 6/6 થઈ જશે. હવે એના નીચે તમે જુઓ છેલ્લી આ લીટીમાં 12 ખાના બાળકો આપેલા છે, તો આપણે નીચે છેદમાં 12 લખીશું અને પ્રત્યેક ખાના માટે ઉપર 1 લખીશું, એટલે 1/12 જવાબ આવે. હવે અપૂર્ણાંકના દાખલા તમને ગણતા બાળકો આવડી જશે. ચાલો આપણે જોઈએ કે અહીંયા શાકભાજી અને તેનો ભાવ આપેલો છે. જ્યારે તમે શાકભાજી લેવા જાઓ, અહીંયા 1 કિલોના ભાવ ઉપરથી જો તમે 1/2 કિલો કે 1.5 કિલો શાકભાજી લેતા હોય તો તમને ગણતા આવડવું જોઈએ. ચાલો જોઈએ અહીંયા. સંદીપભાઈ પાસે 2 કિલો કોબીજ લેવાની છે, તો કોબીજનો ભાવ 20 રૂપિયા છે, તો આપણે 20 × 2 કરીશું તો 40 રૂપિયા થશે. બટાકા 2 કિલો લેવાના છે, બટાકાનો ભાવ 16 રૂપિયા છે, 2 કિલો × 16 રૂપિયા કરીશું, 32 રૂપિયા આવશે. રીંગણાનો ભાવ 12 રૂપિયા છે, પણ રીંગણા કેટલા લેવાના છે બાળકો? 1/2 કિલો. આપણે 1/3 × 12 કરીશું અને છેદ ઉડાડીશું, 2, 6, 12 અને અહીંયા આમ
સંદીપભાઈ ને 40 વત્તા 32 વત્તા 6 ટોટલ 78 રૂપિયા આપવા પડશે શાકભાજીના. હવે કિંજલબેન પણ શાકભાજી લેવા જાય છે. તે ફુલાવર 1.5 કિલો, વટાણા 1 કિલો અને રીંગણ 1.5 કિલો લે છે. તો આપણે 1.5 કિલો ફુલાવરને અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે એમાંથી શું અપૂર્ણાંકમાં ફેરવી કાઢીશું. તો 1 × 2 નો સરવાળો કરી દે, મેં 1 ઉમેરો એટલે 2 × 1 = 2 વત્તા 1 ઉમેરો એટલે 3/2 થશે. 3 દૂતીયાંશ × 30, અહીંયા 30 રૂપિયા ભાવ છે 1 કિલો ફ્લાવરના. અહીંયા 15 × 2 = 30 આપણે ભાગ ચલાવીશું બરાબર. ને 3 × 15 એટલે 15 × 30 = 45 રૂપિયા ભાવ થાય. અને એમ પણ તમે ગણતરી કરી શકો કે 1 કિલો ફુલાવરના 30 રૂપિયા છે. તો 1.5 કિલોના એટલે બીજા 1/2 કિલોના તમે 15 રૂપિયા ઉમેરો તો તમને 45 રૂપિયા મળી જશે. કિંજલબેન વટાણા 1 કિલો લે છે, તેનો ભાવ 40 એટલે 40 લખે. હવે રીંગણા 1/2 કિલો × 12, 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે. આપણે અહીંયા ઉપર ગણતરી કરીને તો 1/2 કિલો રીંગણના 6 રૂપિયા, 12 ના 1/2 6, ટોટલ કિંજલબેન 1991 રૂપિયાનું શાક લે છે. હવે જોઈએ અલ્પેશભાઈ શું શાક લે છે. બટાકા 1/2 કિલો લે છે, 1 તૃતીયાંશ, 16 રૂપિયા કિલો બટાકા છે. 16 ના 1/2 2 કરો અથવા તો અહીંયાથી છેદ ઉડાડો, 8 × 2 = 16. અહીંયા બટાકા 8 રૂપિયાના લે છે અલ્પેશભાઈ. રીંગણા 1/2 કિલો લે છે, 12 રૂપિયા કિલો, તેના 6 રૂપિયા થયા. કોબીજ પણ 1/2 કિલો લે છે, 20 રૂપિયા કિલો છે કોબીજ, 1/2 કિલોના 10 રૂપિયા. તો અહીંયા છેદ ઉડાડીશું, 10 × 2 = 10 રૂપિયા મળે છે. 1 કિલો પાલક લે છે, પાલકના 18 રૂપિયા. આમ આ જે શાકભાજી ખરીદી એનો સરવાળો કરો, કેટલા રૂપિયાની શાકભાજી ખરીદી? સરસ 42 રૂપિયાની શાકભાજી ખરીદી. હવે જોઈએ કે બબુબેને કેટલી ખરીદી કરી. બબુબેન 1.5 કિલો બટાકા લે છે. હવે ફરીથી આ મિશ્ર સંખ્યાને આપણે અંશ અને છેદમાં ફેરવી દઈશું. તો 2 × 2 = 4 અને 1 × 5 એટલે 5 તૃતીયાંશ. 1 કિલો બટાકાનો 16 રૂપિયા ભાવ, અહીંયા આપણે છેદ 2 × 8 = 16, 8 × 5 = 40. 40 રૂપિયાના બટાકા ખરીદ્યા. રીંગણ 1 કિલો લીધા એટલે 12 રૂપિયા. પાલક 1.5 કિલો એટલે આગળ આપણે આ સંખ્યા ફેરવી દઈએ, 3 તૃતીયાંશ, 2 × 9 = 18. હવે સંખ્યા એ કઈ બધી? તો 3 × 9 એટલે 3 × 9 = 27 થયા. હવે ટોટલ બબુબેને કેટલું શાક લીધું? તો 79 રૂપિયાનું શાક લીધેલું છે. બબુબેન 100 રૂપિયા લઈને આવ્યા હતા અને એમને 79 રૂપિયાનું શાક લીધું. તો 100 માંથી 79 રૂપિયા બાદ કરો તો બબુબેન પાસે 21 રૂપિયા વધશે. ચાલો હવે આગળનું એક ઉદાહરણ જોઈએ. કે કીર્તિભાઈ નોકરી જવા માટે દરરોજ પોતાના ઘરથી 7:30 વાગે નીકળે છે. નોકરીના સ્થળે પહોંચતા 2.5 કલાક લાગે છે અને તેઓ તેમના ઘરે એક મિત્ર તેમના મિત્રના ઘરે એક ફાઇલ લેવા જાય છે. તો કંપનીના સ્થળે પહોંચતા 1.5 કલાક વધુ સમય લાગે છે. તેના ઉપરથી પ્રશ્નનો જવાબ આપીએ કે કીર્તિભાઈ રોજ કંપનીમાં કેટલા વાગે પહોંચે છે? હવે એ 7:30 જાય છે. તો 2.5 કલાક પહોંચતા લાગે છે એટલે 2 કલાક ને 30 મિનિટ જતા સમય લાગે છે. તો એનો સરવાળો કરીએ. બાળકો સરવાળો કરો ત્યારે ધ્યાન રાખજો, અહીંયા 30 મિનિટ અને આ 30 મિનિટ એટલે 1 કલાક થઈ જશે બરાબર. અને 7 અને 2 નો સરવાળો કરો તો 9 વાગશે અને આ 1 કલાક 30 મિનિટ ઉમેરો એટલે 10 વાગે પહોંચી જશે. હવે જો નીતિનભાઈ તેમના ઘરેથી ફાઇલ લઈ કંપનીમાં ગયા તો તેમનો કુલ સમય
ઘરથી કંપની પહોંચતા કેટલું લાગશે? અહીંયા સરવાળો કરો, 2.5 કલાક પહોંચતા લાગે છે કંપનીમાં, પરંતુ મિત્રના ઘરે બીજો 1.5 કલાક લાગે છે, એટલે 1.30 કલાક બીજો. તો અહીંયા 0, 3 ને 3, 6, પણ 60 કલાક 60 મિનિટ થાય, એટલે 1 કલાક થઈ જાય છે, એટલે આપણે અહીંયા 1 મૂકીશું. અને નીચે 4 લખીશું. આ કીર્તિભાઈ જો એમના મિત્રના ઘરેથી ઓફિસ જવા નીકળે છે તો 4 કલાકનો સમય લાગશે. થેન્ક યુ.